નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર આપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને જોઈ રહ્યા છો. ચૈત્રભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને સૌથી પેચીદા બનેલા મુદ્દાને સમજવો છે મારે કે પ્રાથમિક દ્રષ્ટિએ મોટા ભાગના લોકો જે વર્ષોથી રિઝર્વેશન અને એ સિવાય બાકી બહુ જ બધી જાતિઓ અન્યાયને સમજી રહ્યા છે, એ મોટા ભાગના લોકોનું એક તારણ નીકળ્યું કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે જે ચુકાદો આપ્યો અને જેની અંદર પોતાના જૂના ઓર્ડરને પલટીને વાત કરવામાં આવી કે ક્રિમી લેયરનું એડિશન અથવા સબ કેટેગરાઇઝેશન જે થવું જોઈએ રિઝર્વ જાતિઓમાં, એનો વિરોધ કરવા પાછળનો તમારો ઉદ્દેશ્ય પહેલા મારે સમજવો છે કે શું કામ ભારત બંધ, એમાં વાંધાજનક શું લાગ્યું તમને? હા, એટલે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને એમની જે 7 જજોની જે પીઠ હતી અને એ 7 જજોની બેચે જે 1 ઓગસ્ટ 2024ના રોજ જે ચુકાદો આપ્યો, એમણે કીધું કે જે આરક્ષણ છે અનુસૂચિત જાતિ અને જનજાતિને જે સાંવિધાનિક આરક્ષણ આપવામાં આવ્યું છે એમાં ક્રિમિનિયર પદ્ધતિથી જ્ઞાતિઓના પેટા જ્ઞાતિઓના કોટા પાડીને એમાં જે રાજ્ય સરકારો છે એમાં વર્ગીકરણ કરી શકેનો અધિકાર અમે રાજ્ય સરકારોને મળવો જોઈએ એવો જે ચુકાદો એમણે આપ્યો છે કે એમાં જો રાજ્ય સરકારોને એના અધિકારો એમાં અનામતના જે અધિકારો રાજ્ય સરકાર હસ્તક એમણે કરી છે કે રાજ્ય સરકાર ધારે તો એ કરી શકે, જે ચુકાદાનો અમે એટલા માટે વિરોધ કરી રહ્યા છે કેમકે એ સંવિધાનના મૂળભૂત જે સિદ્ધાંતો છે કે એમાં આર્ટિકલ 341-342 અંતર્ગત એમાં કોઈ પણ જાતના આરક્ષણના વધારા કે ઘટાડા માટે માત્ર ને માત્ર એમાં એવું પ્રાવધાન છે કે એમાં રાષ્ટ્રપતિ કાં તો સંસદને જ એમાં અધિકાર મળેલા છે. જો સુપ્રીમ કોર્ટ એમના ચુકાદાથી રાજ્ય સરકારોને એના અધિકારો આપે છે તો અમે માનીએ છીએ કે રાજ્ય સરકારો જે અમુક ચોક્કસ જ્ઞાતિઓ છે એને પોતાના પક્ષ તરફ ખેંચવા માટે અને પોતાની સાથે લેવા માટે અમુક અનામતનો પ્રલોભન તરીકે પણ ઉપયોગ કરી શકશે અમુક જ્ઞાતિઓ માટે, અને કોઈ ચોક્કસ જ્ઞાતિઓને આવી રીતના પેટા કોટામાં લેવામાં આવશે તો અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અંદર અંદર એક ઉચ્ચ માનો કે આદિવાસીઓમાં જ અનેક પેટા જ્ઞાતિઓ છે, અંદર અંદર આદિવાસીઓમાં પણ પછી જે સમાનતા છે આજે બધા આદિવાસી શિડ્યુલ ટ્રાઇબ પણ એમાં જ પેટા જ્ઞાતિઓને આ રીતના જો અનામતની વાત રાજ્ય સરકારો કરશે તો અંદર અંદર વસાવા અલગ થશે, ચૌધરી અલગ થશે, તડવી અલગ થશે, રાઠવા અલગ થશે, એવા આવનારા દિવસોમાં વર્ગ વિગ્રહ થશે, અંદર અંદરના જાતિઓમાં પણ એકબીજાની સામે આવશે અને એક વૈમનસ્ય ફેલાશે. એટલા માટે જ અમે આનો વિરોધ કરીએ છીએ કે સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતો જે છે એને કોઈ પણ જાતના સંવિધાનમાં જે આરક્ષણ છે એના સિદ્ધાંતોને વધારો કે ઘટાડો કરવાનો અધિકાર રાજ્ય સરકારને નહીં જ આપવો જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. એટલા માટે અમે અગાઉ ગઈકાલે સમગ્ર ભારત બંધનું એલાન જે એસસી અને એસટી સમુદાયના લોકોએ સંગઠનોને જે આપ્યું હતું એમાં અમે પણ સમર્થન જાહેર કરીશું અને ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના અમારા આદિવાસી વિસ્તારોમાં અમે પણ બંધનું આહ્વાન કરીશું અને તમામ સામાજિક રાજકીય આગેવાનો, તમામ સંગઠનના આગેવાનો અમે બધાએ વડોદરા ખાતે 18 તારીખે મિટિંગ યોજીને બેઠકમાં તમામ મુદ્દે ચર્ચાઓ કરીને બાદ આ નિર્ણય લીધો હતો અને જેને સારો પ્રતિસાદ મળ્યો અને ગઈકાલે અંબાજીથી ઉમરગામ સુધીના જિલ્લા અને તાલુકા મથકો સમેતના બજારો સજ્જડ બંધ રહ્યા અને લોકોએ જે એકતા બતાવી છે એ જ અમે સંદેશો આપવા માંગતા હતા કે જ્યારે પણ આરક્ષણ અને સંવિધાન પર જ્યારે પણ એના પર આંચ આવશે ત્યારે અમે એકતા બતાવીશું અને સાથે રહીશું, એ જ અમે સંદેશો આપવા માંગતા હતા. ઓકે, આ એક વિષય ચેતરભાઈ એવો છે કે જેની અંદર દેશની દરેક પોલિટિકલ પાર્ટી મોટા ભાગે મહદઅંશે એક બાજુ છે, એટલે કેન્દ્ર સરકારે પણ એવું કહ્યું કે સુપ્રીમ કોર્ટની વાત સાથે અમે સહમત નથી, ભારતીય જનતા પાર્ટી પોતાનું વલણ પહેલેથી સ્પષ્ટ કરી ચૂકી છે. પણ તમે જે સમાનતાની વાત કરી કે જેમ કે આદિવાસી તો બધા જ એક, પણ શું બધાની સાથે એક સૂત્રતામાં રિઝર્વેશનનો જે ફાયદો મળવો જોઈએ શું એ બધાને મળ્યો છે? દેશમાં આદિવાસીની લગભગ 4-5 કમ્યુનિટીઝ એવી છે કે એ લોકોને રિઝર્વેશનનો ખાસો ફાયદો મળી શક્યો, એ ખૂબ જલ્દી શિક્ષણમાં આગળ વધી શક્યા અને અધિકારી છે. ઉદાહરણ રાજસ્થાનના મીણા, જેમ કે રાજસ્થાનના મીણા સમાજમાંથી આવતા લોકો સૌથી વધારે અધિકારી બન્યા. તો એના પછી જો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે એનું રીઅસેસમેન્ટ થવું જોઈએ અથવા એસસી ની વાત કરીએ તો બાકીની કમ્યુનિટીઝ જેટલો ફાયદો લઈ શકી, ખાસ તો પોલિટિકલ રિઝર્વેશનમાં પણ, કે એસસી રિઝર્વ સીટ છે પણ એસસી રિઝર્વ સીટ પરથી વાલ્મીકી સમાજના કેટલા નેતાઓ છે,
વાલ્મીકી સિવાયના નેતાઓ બધી જગ્યાએ દેખાઈ રહ્યા છે, અધિકારીઓ દેખાઈ રહ્યા છે. તો જો સુપ્રીમ કોર્ટે રીઅસેસમેન્ટની વાત કરે છે તો આ ખરેખર અંદર ઝાંખવાનો સમય નથી કે કહેવા માટેની સમાનતા અને કહેવા માટેની એકતા અને વાસ્તવિક સ્થિતિ એ બંનેમાં ખાસો ફરક છે? હા, આપણે કેન્દ્રની સરકારે, એનડીએ સરકારે કીધું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમે સમર્થન નથી કરતા. એમની બે દિવસ પહેલા જ એમના મંત્રીશ્રીનું નિવેદન અમે સાંભળ્યું છે. પણ અમે કેન્દ્રમાં જે એનડીએ સરકાર છે એમને અમે, અમારી માંગણી એવી છે કે જો એનડીએ સરકાર ધારે તો આ ચુકાદાની વિરોધમાં અધ્યાદેશ કેમ નથી લાવી શકતી? એનડીએ સરકાર આને રિવ્યુ પિટિશન કરવા માંગે છે કે કેમ, એનો ખુલાસો એમણે કરવો જોઈએ, જે એ પોતે કરી નથી રહ્યા. સાથે ગઈકાલે બંધના એલાનમાં પણ એનડીએ સમર્થનમાં આપણે ચિરાગ પાસવાન સિવાયના બીજા કોઈ પણ નેતાઓ જોડાયા નથી, ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે અનામત જે અમને મળ્યું છે એ એસસી હોય એસટી હોય તો એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો આ બંધના એલાનમાં પણ સમર્થનમાં નહોતા એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. ને જે પણ કોઈક જાતિ, માનો કે ટ્રાઇબલ, શિડ્યુલ ટ્રાઇબલ કાસ્ટ છે, એમાં કોઈ પણ જાતિ કદાચ આગળ આવી ગયો તો એમાં વસ્તી આધારે સર્વે કરવાનો, અત્યાર 2011 થી સર્વે જ નથી થયો, તો એમાં સર્વે કરવામાં આવશે તો જ ખબર પડશે કે કઈ કાસ્ટ આમાં પછાત છે, કઈ કાસ્ટને લાભ મળ્યો છે, કઈ કાસ્ટને નથી મળ્યો, જેનું આજે કોઈની પાસે આંકડા નથી, સુપ્રીમ કોર્ટ પાસે કે નથી સરકાર પાસે. એટલે આ ઉતાવળું પગલું એટલા માટે અમે માનીએ છીએ કે કોઈ પણ જાતના સર્વે વગર, કોઈ પણ જાતના કોઈ પણ જાતની બીજા તજજ્ઞોના સૂચનો વગર જો સુપ્રીમ કોર્ટ આમાં આકસ્મિક અચાનક જ નિર્ણય આપી દે તો અમારામાં ગળે પણ નથી ઉતરતું. કેમ કે એસટી અને એસસી માટેના એટ્રોસિટીના આટલા બધા લાખો કેસો પેન્ડિંગ છે, બાબતમાં આજ દિન સુધી કોઈ સુપ્રીમ કોર્ટનું નિવેદન આવ્યું નથી. જમીનો 73 એના કેસો એટલા બધા પેન્ડિંગ છે, એ બાબતનું કોઈ નિવેદન આવ્યું નથી. અને આરક્ષણ બાબતે જો નિવેદન આવે તો એમાં તો સરકારને પણ દોડવું હતું, ઢાળ મળી ગઈ એવું થઈ ગયું છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે આમાં જો રાજ્ય સરકારોને અધિકાર સુપ્રીમ કોર્ટ આપી દે છે તો હું ચોક્કસ માનું છું કે એમાં અમુક જ્ઞાતિઓ પ્રત્યે એમાં આગળ કીધું એમ પક્ષ તરફ ખેંચવા માટેના પછી પેટા જ્ઞાતિઓના કોટામાં વર્ગીકરણ કરશે તો ચોક્કસ એનો અનામતનો જે મૂળ સિદ્ધાંત છે એ સિદ્ધાંતો સાઈડ પર રહી જશે. અને આરક્ષણ તો મળી ગયું, આજે આરક્ષણના ન્યાય પ્રણાલિકામાં આપણે જઈએ તો ન્યાય પ્રણાલિકામાં આરક્ષણના વસ્તીના આધારે હિસ્સેદારી હોવી જોઈએ તે આજે પણ નથી. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં આજે પણ ડાયરેક્ટ, માનો કે કોલેજિયન સિસ્ટમથી ન્યાય પ્રણાલિકામાં જજીસ ની ભરતીઓ થતી હોય, કે બીજા હમણાં થોડા દિવસ પહેલા જ યુપીએસસીમાં જે ભરતીઓ થતી હતી એમાં પણ, હા લિટલ, એમાં પણ હમણાં વિરોધ થયો તો હમણાં એમણે કીધું કે ભાઈ હવે ડાયરેક્ટ આવી રીતના ભરતીઓ અમે નહીં કરીશું, સરકારે પણ ખુલાસો કરવો પડે. એટલા જ માટે જ્યાં સુધી એની એનું સર્વે નહીં થશે કે કયા ક્ષેત્રમાં કયા પ્રકારના કયા વર્ગના લોકો છે, ન્યાય પ્રણાલિકા હોય, રિયલ એસ્ટેટમાં હોય, આઈપીએસ, આઈએએસ, યુપીએસસી તમામ ક્ષેત્રોમાં જો કુલપતિ હોય, તમામ ક્ષેત્રમાં સર્વે થાય પછી જ ખબર પડશે કે ખરેખર અનામતનો લાભ આજ દિન સુધી ખરેખર મળ્યો છે કે કેમ, અને કોને મળ્યો છે, કોને લીધો છે અને કોને નથી મળ્યો, એનું સર્વે થશે બાદમાં જ આપણને ખબર પડશે. અને પછી જ આનો ચિત્રભાઈ આમાં પણ કોર્ટે તો એ જ કહ્યું છે ને કે રીએસેસમેન્ટ કરવાની જરૂર છે, એટલે રાજ્ય સરકારો કરી શકે રીએસેસમેન્ટ, એટલે એમણે શબ્દ જ વાપર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું ક્યાં કહ્યું કે કોઈનું રિઝર્વેશન લઈ લેવાનું છે? એમણે એવું કહ્યું કે તમે રીએસેસમેન્ટ કરીને જે જાતિઓને નથી મળી શક્યો, અનામત હોવા છતાં લાભ નથી મળ્યો, એ લોકોને મળે એના માટે તમે સબ કેટેગરાઇઝેશન કરી શકો છો. તો સુપ્રીમ કોર્ટે ક્યાં રિઝર્વેશન લઈ લેવાની વાત કરી છે આમાં? એમણે સુપ્રીમ કોર્ટે રિઝર્વેશનની વાત તો નથી કરી, પણ એમણે એમાં વર્ગીકરણ કરીને ક્રિમિનલ પદ્ધતિથી પેટા જ્ઞાતિઓમાં કોટા પાડવાની, જે રાજ્ય સરકારોને જે અધિકાર રાજ્ય સરકાર ધારે તો કરી શકે, જે અધિકારો આપવાની વાત કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ. કેમ કે રાજ્ય સરકારો પર જશે અસેસમેન્ટ કરવું જરૂરી નથી એમ? આટલા સમય પછી શું આપણી પાસે એ માહિતી ન હોવી જોઈએ કે કઈ એવી જાતિઓ છે કે જે આટલી અનામત પછી પણ વંચિત રહી શકી? કેમ કે અન્ય કેવી કમ્યુનિટીઝ છે ચેતરભાઈ કે એને લાભ નથી મળ્યો? તમે પણ પોતે જોતા હશો કે વાલ્મીકી સમાજના કયા લોકો એવા છે કે જેને પ્રતિનિધિત્વ મળી શક્યું? એટલે એસસી રિઝર્વેશન છે,
ઘણા બધા લોકો આગળ આવ્યા પણ અસ્પૃશ્યતાનો સૌથી વધારે સામનો કરે છે તો સફાઈ કર્મચારી છે, અને એ મોટા ભાગે વાલ્મીકી સમાજમાંથી આવે છે. તો એવા સમાજો વિશે કોણ વિચારશે? એટલે જે મળ્યું છે એની અંદર જે પોતાને મળ્યું એમાં ખાલી થોડું સાઈડ પર ખસીને જેને નથી મળ્યું એની જગ્યા કરવાની વાત છે ને? આ તો બિલકુલ આપની વાત સાથે હું સહમત છું, પણ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે કે આનું સર્વે હજુ નથી થયું કે કોણે આનો લાભ લીધો છે અને કોણે નથી લીધો, કોણ આમાંથી ઉપર આવેલા છે, કોણ હજુ નીચે રહી ગયા છે. માનો કે આમાં જ આદિવાસીઓની તમે જોઈ લો કેટલી પેટા જ્ઞાતિઓ છે. હવે બધી પેટા જ્ઞાતિઓને આમાં ભીલ હોય, કોટવાડિયા હોય, કાથુડિયા હોય કે અનેક પ્રકારની અમારી પેટા જ્ઞાતિઓ છે. પછી એમાં નક્કી કરવા જઈશું કે ભાઈ આ ભીલોને આપી દો, કોટવાડિયાને આપી દો, કાથુડને આપી દો, ચૌધરીને નહીં આપવાનું, તડવીને નહીં આપો, રાઠવાને નહીં આપો, તો એમાં અંદર અંદર વર્ગ વિગ્રહ થશે. કેમ કે એસટી એટલે એસટીને જ અનામત મળે છે, એ વાત સાથે અમે સંમત છે. એમાં પેટા જ્ઞાતિઓ કરવાની જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો અમે વિરોધ કરીએ છીએ. વ્યક્તિ એસટી હોય એટલે એને અનામત લાભ મળવો જોઈએ એવું અમે માનીએ છીએ. અને જે ક્રિમિનલ પદ્ધતિ છે કે માનો કે જે નીના કાસ્ટના લોકો આજે વધારે એમાં આગળ છે અને બીજા કાસ્ટના લોકો પાછળ છે, પણ એ નક્કી કરવાનો અધિકાર જે રાજ્ય સરકારોને આપવાની વાત છે એની સાથે અમે અસહમત છે. બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે બંધારણની જે આરક્ષણ આપવામાં આવ્યું છે એમાં માત્ર ને માત્ર દેશના રાષ્ટ્રપતિ કે સંસદ જ એમાં સુધારો વધારો કે વધારો ઘટાડો કરી શકે. એને પાવર રાજ્ય સરકારોને આપવામાં આવશે તો પછી એમાં આગળ કીધું એમ કે એનાથી ગેરલાભ વધારે થશે. આજે જે રીતના એસટી કેટેગરીના કાસ્ટ સર્ટિફિકેટો રાજ્ય સરકાર વિશ્લેષણ સમિતિ દ્વારા આજે જે આપવામાં આવે છે, તમે જોઈ લો અનામતના જે શિક્ષણ ક્ષેત્રે, નોકરી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે અનામતનો લાભ લેવા માટે આટલે ખોટા જાતિના પ્રમાણપત્ર કેટલા બોગસ લોકોએ એસટીના પ્રમાણપત્ર આજે લઈ લીધા. સરકારે તો મેળાવડા કરીને કાસ્ટ સર્ટિફિકેટો આપી દીધા, તો એનાથી મૂળ આદિવાસીઓને જે અસલ આદિવાસીઓ છે એમના જે કોટા છે એમાં બીજા લોકો આજે ભરાય છે. એટલા માટે આવનાર દિવસોમાં પણ આવા જ પ્રશ્નો ઉપસ્થિત થશે એવું અમને ડર છે. એટલા માટે અમે આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છીએ. નહીં, એટલે હું ખાસી બધી તમારી વાત સાથે સહમત છું. જે રાજ્ય સરકારના ઇસ્યુ થયા પણ જે લોકોએ ખોટા સર્ટિફિકેટ બનાવીને લાભ લીધો એની અંદર જ્યારે વાત ગીરના માલધારીઓની આવી તો બધા બહુ જ ખુલીને બોલ્યા અને બધાએ કહ્યું કે ભાઈ ત્યાં ખોટા સર્ટિફિકેટ ઇસ્યુઝ થઈ રહ્યા છે. પણ જ્યારે વાત રાઠવાની આવે છે, જ્યારે વાત ખાસા અંશે પટેલિયાની આવે છે, વાત મહીસાગરની આજુબાજુ ઘણા બધા પગી સમાજના લોકોને જે મળ્યા સર્ટિફિકેટ એની આવે છે, તો એ વખતે કેમ નથી ખુલીને બોલવામાં આવતું? કેમ કે એ લોકો તો વર્ષોથી શાસનમાં છે. થોડા વર્ષો પહેલા જ્યારે એ લોકોના સર્ટિફિકેટ આવે છે તો રાઠવાને કોળી રાઠવા વચ્ચે તો ખાસો ફરક હતો. જે લોકો 35 વર્ષ પહેલા ઓબીસી હતા એ લોકોને કેવી રીતે સરકારે એસટી બનાવી દીધા? તો એની અંદર તો બધી પાર્ટીના નેતા છે. આદિવાસી 1 કરોડ થયા અને એનાથી પણ વધારે થયા, પણ જે ભીલ છે અથવા જે લોકો વર્ષોથી મૂળ ગુજરાતમાં રહેતા આવ્યા છે અથવા જે લોકોએ સંસ્કૃતિને સાચવી રાખી છે, કલ્ચરને સાચવી રાખ્યું છે, એમાંથી કેટલા લોકોને રિઝર્વેશનનો ફાયદો મળે? સાચી વાત છે. એના માટે તો આપણે 2018માં કાયદો બનાવ્યો છે અને કાયદાની અંતર્ગત વિશ્લેષણ સમિતિ પણ આખી બનાવેલી છે. છતાંય આજે અમે એટલા પુરાવા સમેત રજૂઆતો કરીએ છીએ કે ભાઈ નકલી આદિવાસી ધારાસભ્યના પુરાવા અમે રજૂ કરીએ છીએ. હમણાં ગાંધીનગર નગરપાલિકાના ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ હતા એના વિરોધમાં અમે આખા પુરાવા રજૂ કર્યા. હમણાં જ ડભોઈમાં 2 દિવસ પહેલા ડભોઈમાં તાલુકા પંચાયતના સદસ્યના વિરોધમાં પુરાવા રજૂ કરીએ છીએ. તો આટલું બધું કરીએ છીએ છતાંય એમાં ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી. એટલા માટે જ મને લાગે છે કે એમાં ખૂબ ધીરે ગતિથી આગળ એ મુદ્દો વધી રહ્યો છે કાસ્ટ સર્ટિફિકેટોનો. અને જે રીતે આપે વાત કરી કે રાઠવા, કોળી રાઠવા અને રાઠવામાં આ રીતના તફાવત છે, તો એ તો ગુજરાત સરકાર અને એમની વિશ્લેષણ સમિતિનું કામ છે. એમણે એની તપાસ કરવી જોઈએ અને એમણે બહાર પાડવું જોઈએ. એમણે એમાંથી જે પણ લોકો બિન આદિવાસી છે અને એસટીના સર્ટિફિકેટો પર નોકરી પર લાગેલા છે એ કોઈ પણ ક્ષેત્રમાં હોય એમને એમના ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એમને દૂર કરવાની જવાબદારી માટે જ આપણે આખી વિશ્લેષણ સમિતિ બનાવી છે. પણ એમને ક્યાંક ને ક્યાંક એ લોકો કોઈના દોરી સંચારથી અને કોઈના દબાવથી કામ કરતા હોય એવું અમને સ્પષ્ટ લાગે છે. એટલા માટે જ આજ દિન સુધી
જે અનામતનો લાભ એસટી અને એસસી લોકોને મળવો જોઈએ તો આજ દિન સુધી નથી મળી રહ્યો. એટ્રોસિટી આપણે કીધું, એટ્રોસિટીની જોગવાઈઓ સંવિધાનમાં કરી છે, પણ આજે એટ્રોસિટીની ટેબલ પર જામીન મળી જાય છે. એટ્રોસિટીમાં એવું સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ એની તપાસ પછી કરવાની, પહેલા એરેસ્ટ કરવાના અને એમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીએ એની સમગ્ર તપાસ અધિકારી તરીકેની તપાસ કરવાની. છતાંય આજે એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાં પણ ટેબલ પર જામીનો આપી દેવામાં આવે છે. એટલે આ ઘણી ગંભીર બાબતો છે, તે બાબતો પર કોર્ટે ધ્યાન દેવું જોઈએ, તે નથી દીધું. પણ અનામત પર જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે ચોક્કસ અમે માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક જે અનામત આપ્યું અને એના જે મૂળ સિદ્ધાંતો સાથે કંઈક ખિલવાડ થવાનો હશે આવનાર દિવસોમાં, એવો અમને ડર સતાવી રહ્યો છે. એટલા માટે જ અમે તમામ સંગઠનો અને એસટી એસસી સમુદાયના રાજકીય સામાજિક તમામ આગેવાનો સાથે બેસીને બેઠક કરીને પછી બંધના એલાનનું આહવાન કર્યું અને બધા અમે બંધના એલાનમાં જોડાયેલા હતા. તમે શું માનો છો કે 78 વર્ષના રિઝર્વેશન પછી પણ જાતિવાદ જે દૂર કરવા માટે આશય એ હતો કે અસ્પૃશ્યતા દૂર થાય, બધા જ લોકો સમાજમાં એક સાથે એક મંચ પર આવી શકે અને ખૂબ સારું વાતાવરણ ઊભું થાય, તમે જે રીતે એટ્રોસિટીઝ ને બાકીની બધી વાતો ગણાવી અને એ નિર્વિવાદ સત્ય છે, હકીકત છે કે હજી પણ એટ્રોસિટીઝ થઈ રહી છે, હજી પણ અસ્પૃશ્યતા છે સમાજમાં, તો આટલા વર્ષોના રિઝર્વેશન પછી પણ એ કેમ ન બદલાઈ શક્યું ચિત્ર? બંધારણમાં, બંધારણ જે વખતે બંધારણ સભા દ્વારા રજૂ કરવામાં આવ્યું રાષ્ટ્રપતિને, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ કીધું હતું, દેશનું બંધારણ કેટલું પણ સરસ, કેટલું પણ સારું બની જશે, પણ એનું અમલકર્તાઓ, જેને બંધારણના અમલકર્તાઓ જો આમાં એનો ઈરાદો નહીં હશે તો બંધારણનો ચુસ્ત અમલ નહીં થશે. તમે આજે પણ જોઈ લો, જેટલા પણ એસસી એસટી માટેના કાયદાઓ બન્યા છે, અમારે આદિવાસીઓ માટે અનુસૂચિત 5 બની છે, પેસા એક્ટ બની છે, આજે પણ એની અમલવારી બિલકુલ નથી. એના લીધે જ આજે પણ ઘણી અસમાનતાઓ આજે આપણને જોવા મળે છે. અને દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના 78 વર્ષમાં આવો અમૃત મહોત્સવ ચાલતો હોય છતાં પણ જે આખો અમારો એસસી અને એસટી સમાજ છે એની પ્રત્યે જે માત્ર ને માત્ર ચૂંટણી આવે એટલે મતબંધ તરીકે ઉપયોગ કરવામાં આવે અને આજે પણ અનદેખ્યો કરવામાં આવે છે આટલા મોટા સમાજને. ગુજરાતમાં અમે 15% છે, પણ કોઈ પણ ક્ષેત્રમાં જે મહત્વના ક્ષેત્રો છે, તમે રાજકીય જોઈ લો, તમે ન્યાય પ્રણાલિકામાં જોઈ લો, તમે કોર્પોરેટ સેક્ટરમાં જોઈ લો, તમે રિયલ એસ્ટેટમાં જોઈ લો, કોઈ પણ આઈએએસ આઈપીએસ કે કોઈ પણ સેક્ટરમાં તમે જોશો, કોઈ જગ્યાએ અમારા વસ્તી બરાબર જેટલી અમારી આબાદી છે એટલી હિસ્સેદારી અમારી બિલકુલ નથી. એટલા માટે જ હજી પણ અમારો વિકાસ નથી થયો એવું હું સ્પષ્ટ માનું છું. શું એનું એક કારણ એ નથી કે જે લોકોને રિઝર્વેશનનો ફાયદો મળતો ગયો અને જે લોકો આગળ વધતા ગયા એમણે હાથ ક્યારેય લંબાવ્યો જ નહીં એ લોકો માટે જે લોકો પાછળ રહે છે? એટલે હું ગુજરાતના અધિકારીઓનું લિસ્ટ જોઈ રહી હતી તો કેટલાય આઈએએસ અને આઈપીએસ અધિકારી એસસી એસટી રિઝર્વેશનના ફાયદા સાથે અહીંયા પહોંચ્યા છે. એમનો જે જિલ્લો છે કે એમનો જે વિસ્તાર છે, એટલીસ્ટ ત્યાં એટ્રોસિટીઝ ન થાય, અથવા ત્યાં કોઈ કશું ખોટું કરે છે તો એ પહેલા આવીને ઉભા રહે કાયદાના રક્ષણ માટે, એ તો એમની જવાબદારી બને છે. જેટલા રિઝર્વ ક્ષેત્રો છે, જેટલી વિધાનસભાઓ છે ત્યાં તો, અથવા જેટલી આશ્રમ શાળાઓ ચાલે છે ઉદાહરણ તરીકે, એમાં પણ ઓલમોસ્ટ 90% આશ્રમ શાળાઓ આદિવાસી નેતાઓ ચલાવી રહ્યા છે. એ વિસ્તારોમાં મોટા ભાગે નેતાઓ સંકળાયેલા છે, પણ એ લોકો જ જો પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે અને એ હાથ નથી લંબાવી રહ્યા, તો તમે એવી અપેક્ષા કેવી રીતે રાખશો કે બહારથી બીજા કોઈ માણસો આવીને મદદ કરશે જો પોતાના જ પોતાની મદદ નથી કરી રહ્યા? બિલકુલ તમારી વાત સાથે હું સહમત છું. અમારા સમાજના કેટલાક અધિકારીઓ જે સારી પોસ્ટ પર હોય છે ત્યાં સુધી તો એમને સમાજ પ્રત્યે, બધાની વાત નથી કરતો, પણ ઘણા એવા અધિકારીઓ હોય છે, ઘણા તો સારા પણ હોય છે કે એ સમાજને એમનું યોગદાન આપે છે. આવા અમુક કુરિવાજો હોય, આવી એટ્રોસિટીઝ હોય કે એવા ઘણી જનજાગૃતિના કાર્યક્રમો પણ કરે છે, પણ ઘણા એવા અધિકારીઓ એ કાસ્ટની સરતી પર અનામતનો લાભ લઈને એ નોકરી પર લાગે છે, છતાંય સમાજને લોકો ભૂલી જાય છે. આજે અમારા જેવા એ ઘણા નેતાઓ અહીંયા રાજનીતિમાં હતા, મહત્વની મંત્રી તંત્રીઓ હતા, મહત્વની પોસ્ટો પર હતા, છતાંય જ્યારે અધિકારીઓ અને નેતાઓ પોતાની સારી પોસ્ટ પર હોય છે ત્યારે જે કરવાનું હોય છે એ કરતા નથી. જ્યારે અધિકારીઓ પણ ઘણા રિટાયર થતા હોય છે, બાદમાં એમને
પોતાનું ગામ, પોતાનું વતન, પોતાનો સમાજ યાદ આવે છે. એ દુઃખની બાબત છે અમારે અમારા સમાજમાં. એટલે આપના માધ્યમથી એ વાત સાથે હું સહમત છું કે ઘણા નેતા હોય, અધિકારી હોય કે ઘણી સારી પોસ્ટ પર હોય છે અને પોતાનું જ પોતાની રીતે શહેરમાં સારી વ્યવસ્થાઓ, સારી સુવિધાઓમાં પોતે સેફ થઈ જતા હોય છે અને પોતાનું ગામ, પોતાનો પરિવાર સાથે વધારે એમને લેવા દેવા પણ નથી હોતા એવા ઘણા અધિકારીઓ અમે પણ જોયા છે. તો એ દુઃખની વાત છે. અને તો મારો એડિશનલ પ્રશ્ન એમ છે એમાં ચૈતરભાઈ કે તો પછી એવા લોકોના બાળકો કે એમણે તો ફાયદો લીધો અને પછી એ લોકો શહેરમાં શિફ્ટ થયા, એ લોકોએ નવી એટ્રોસિટીઝ શરૂ કરી દીધી, એમ કે એ લોકોએ જે પીડિતોને બચાવવાના છે એમને નથી બચાવી રહ્યા, એ લોકો ઉપરથી એક પોતે અલગ ઝોનમાં જતા રહે છે ને એવું સમજે છે કે અમે હવે મોટા થઈ ગયા અને અમે અલગ થઈ ગયા. તો એ લોકોના સંતાનો જ મોટા ભાગે એનો ફાયદો લેતા લેતા જાય છે અને પછી પેઢીઓ સુધી ચાલે છે. તો એવું ક્યાં સુધી ચાલશે કે જેને મળે છે એ જ સતત મળતું રહે? એવી કોઈ વ્યવસ્થા તમને જરૂરી નથી લાગતી કે એટલીસ્ટ અધિકારી એક વ્યક્તિ બની જાય છે, યુપીએસસી પાસ કરે છે, આઈએએસ બને છે, એના પછી એમના સંતાનને બધી જ એ તકો સમાન મળી હોવા છતાં એ પણ શું કામે રિઝર્વેશનનો ફાયદો લઈ રહ્યા છે? પણ એ કેટેગરી નક્કી કરતા આપણને ઘણો સમય લાગશે, કેમ કે એમાં પણ પાછા પોતાનો વર્ગ વાપરીને લોકો જે રીતના કાસ્ટની સરખીઓ બીજા લોકો લઈ ગયા એવી જ રીતના આ લોકો ફરી પણ પોતાનો વર્ગ વાપરશે. ભલે એ કાસ્ટ અનામતનો લાભ લઈને આજે સારી પોસ્ટો પર છે, પણ કાલે એમના સંતાનો, એમના લાગતા વળગતાઓને ફરી પણ આ લોકો આવી જ રીતના લાભો કરાવશે, વર્ગ વાપરી લેશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે જે અનામત એસટી માટે છે એ એસસી માટે છે એ જ પ્રમાણે રહેવું જોઈએ. એને જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં વર્ગીકરણ કરીને ક્રિમિનલ પદ્ધતિ રાજ્ય સરકારો લાગુ કરે એવા સુપ્રીમ કોર્ટ આદેશ કરશે તો એમાં પણ ફરી જે છે તે તેમના તેમના રહેશે, કેમ કે તે લોકો તો ગામડામાં રહે છે, તેમને તો પોતા પાસે એટલો પૈસા નથી કે સામે રિશ્વત આપીને પોતાનું નામ એમાં લેવડાવી લે. એટલા માટે જ આવા અધિકારીઓ જે પણ લાભ લઈને આગળ વધતા જાય છે એ જ લોકો ફરી પણ પોતાનો વર્ગ વાપરીને લઈ ને આગળ નીકળી જશે ને એમનું પોતા પોતાના છોકરાઓ, પોતાનો પરિવાર લાગતા વળગતાઓનું થશે. એટલા જ માટે અમે કહીએ છીએ માત્ર એસટી એસસી ના નાતે જે અનામત મળી છે એના મૂળ સિદ્ધાંતો સાથે જ રહે, એમાં કોઈ પણ જાતના વધારા ઘટાડા કે છેડછાડ કરવામાં નહીં આવે એવું જ હાલના તબક્કે તો અમે સૌ માની રહ્યા છીએ. તો તમે એવું માની રહ્યા છો કે કોઈ નૈતિક ધોરણે છોડશે જેને મળ્યું છે? કેમ કે એકવાર મળે પછી છૂટતું કોઈ નથી. તો આ કેમ કે હું જ્યારે ડેટા જોઉં છું યુપીએસસી પાસ થયેલા, યુપીએસસીની જ પર્ટિક્યુલર હું વાત કરું કેમ કે સૌથી વધારે નજર બધાની એના પર હોય છે. તો યુપીએસસી પાસ કરવામાં જેટલું જે લોકો એસસી અને એસટી કેટેગરીમાંથી પાસ થાય છે એમાંથી 70% લોકો એવા હોય છે કે જેમના મમ્મી કે પપ્પા કોઈને કોઈ અધિકારી રહ્યા હોય છે, સરકારમાં જે લોકો હિસ્સો હોય છે. નવા કેટલા માણસોને સ્થાન મળી રહ્યું છે આ સિસ્ટમમાં? એના એ જ પરિવારો ચાલી રહ્યા છે વર્ષોથી. તો એ રિઝર્વેશન હોવા છતાં એનો ફાયદો ક્યાં દેખાઈ રહ્યો છે? સાચી વાત છે તમારી વાત. જે લોકો રિઝર્વેશન લઈને સારી પોસ્ટ પર છે ને એમના એમની સુવિધા સજ્જ એ લોકો છે, એ જ લોકો રિઝર્વેશનનો વધારે પડતો લાભ લે છે એની સાથે અમે બિલકુલ સહમત છે. પણ એક જ વાત, છોડશે નહીં એ લોકો નૈતિકતાથી. કોઈ પણ વ્યક્તિ નૈતિકતા સ્વીકારીને કે ચાલો હું ખસી જાઉં ને મારી જગ્યા પર બીજા જે છેવાડાના લોકો છે આપણા સમાજના લાવવાના આદિવાસીને જ છે, પણ તમે સુવિધા સંપન્ન થયા તો તમે કેમ લઈ રહ્યા છો એ હિસ્સો? વાત એ જ છે. હા એ જ છે બિલકુલ. પણ કોઈ નૈતિક જવાબદારી સમજીને ચાલો હું કેપેબલ છું, મને હવે જરૂર નથી, મારી પાસે જીવન જીવવા માટેની બધી વ્યવસ્થાઓ છે, તો હું જે આપણા સમાજનો સેવાળાનો વ્યક્તિ છે એને તક આપો એવું કોઈ જ નૈતિકતાથી વિચારશે ને. બધા જ્યાં સુધી લાભ મળે છે ત્યાં સુધી તો બધા જ એનો લાભ લેવાના છે. એમાં કોઈ પણ રાજકીય રીતે હોય કે નોકરી રીતે હોય કોઈ પણ છોડે એમાં હું માનું છું. પણ જ્યાં સુધી જેટલી હિસ્સેદારી વસ્તી ગણતરી થશે એમાં કઈ જ્ઞાતિ કેટલી પછાત છે, કોને શું લાભ આપવાના છે એનું આખું સર્વે ગ્રાઉન્ડ પર નહીં થશે ત્યાં સુધી ચોક્કસ આપણે માનીએ છીએ કે ત્યાં સુધી આ જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે ખૂબ વહેલો આવી ગયો છે એવું અમે માનીએ છીએ. હા એટલે હજી તો આપણને ખબર જ નથી કે કેટલા ટકા વસ્તી કોની છે. 2011 પછી કોઈ ડેટા નથી અને એટલે જ એના આધાર પર આપણી પાસે એ આંકડો જ નથી કે કઈ જાતિઓનો હિસ્સો સૌથી વધારે છે એ રિઝર્વેશનનો ફાયદો લેવામાં. ઉપર છેલ્લું જે દેખાઈ રહ્યું છે એના આધારે ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લો પ્રશ્ન મારો ચૈતરભાઈ કે એક જે પ્રશ્ન ઉઠી રહ્યો છે, તમે શું માનો છો કે જે એટ્રોસિટીઝની વાત થઈ એને લઈને કે કેટલા ટકા એટ્રોસિટીઝ દેશમાં એવી હશે કે જે ખોટી એટ્રોસિટીની ફરિયાદો થતી હશે?
એટ્રોસિટી જે તે વખતે દાખલ થાય છે ત્યારે એમાં તપાસ અધિકારી ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી જેટલી પણ એટ્રોસિટી દાખલ થાય છે એ સાચી જ હોય છે, પણ પરિવાર ગરીબ હોય એને એમ કેમ પ્રકારે દબાવવામાં આવે, લોભ લાલચ આપવામાં આવે, સામાન્ય સામેની જે પાર્ટી હોય એ મજબૂત હોય એટલે એમના વકીલ થ્રુ કે એમ કેમ પ્રકારે પણ લોભ લાલચો કે બીજી ત્રીજી રીતે પણ એમને દબાવીને પણ ઘણા કેસોમાં સમાધાનો થઈ જતા હોય છે. એટલે સમાધાન કરે એટલે એ એટ્રોસિટી કેસ રદ થાય ને એવું સાબિત થાય કે આ એટ્રોસિટી ફરિયાદ ખોટી હતી. પણ રિયલીમાં ગ્રાઉન્ડ પર જોવા જઈએ તો ફરિયાદ સાચી હોય છે, પણ એમાં ઘણી જગ્યાએ સમાધાનો થતા હોય છે અને એના લીધે જે એટ્રોસિટીને ખોટી તરીકે એમાં લેવામાં આવે છે એવું ઘણા કિસ્સાઓમાં અમે અમારા વિસ્તારોમાં જોયું છે, તો એમાં સમાધાનો મોટે ભાગે થતા હોય છે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બદલ. અને જી આ વિષયને એટલા માટે મેં વિસ્તારથી સમજવાની કોશિશ કરી કે સીધા જ એક ઓપિનિયન પર આવી જવું, એનાથી વધારે મહત્વનું એ છે કે એમને સાંભળવા જે લોકો જોડાયેલા છે આ બધી વાતો સાથે, જે લોકો વર્ષોથી આ બધી પ્રક્રિયાઓને મહેસૂસ કરી રહ્યા છે. પણ એ વાત સાથે તો દરેક લોકોએ સહમત થવું પડશે કે રિઝર્વેશનનો ફાયદો ન પહોંચી શક્યો અને જાતિવાદ દૂર ન થઈ શક્યો કે ઘણી બધી વ્યવસ્થાઓમાં ખામી રહી 78 વર્ષ પછી પણ જો આપણે એવું કહીએ છીએ કે 50% વધારે રિઝર્વેશન આપવું છે તો એનો ચોક્કસ ઉકેલ નથી જે રાહુલ ગાંધી સહિતના નેતાઓ કહી રહ્યા છે. ચેતરભાઈ પણ એવું કહી શકતા હોય, પણ છતાંય વાત એ જ છે આખરે કે એ ફાયદો નથી પહોંચી શક્યો. એનું સૌથી મોટું કારણ એ છે કે જેને મળ્યું એને છોડ્યું જ નહીં ક્યારે. એકવાર મળે પછી છૂટતું કોઈ નથી નથી. એ છૂટતું જ્યારે થશે અને આપવાનું કોને છે તો પોતાના જ સાથીદારોને આપવાનું છે જે લોકો હજી અતિશય દારૂણ અવસ્થામાં જીવી રહ્યા છે. તો અમે જ્યારે આદિવાસી વિસ્તારોમાં જઈએ છીએ, ઘણી બધી એવી દલિત વસ્તીઓમાં જઈએ છીએ તો એ સમજાય છે કે માણસો અતિશય દારૂણ અવસ્થામાં જીવી રહ્યા છે. એમને એક ટેકાની જરૂર છે અને એ હાથ આપવા વાળા એમના જ સમાજના લોકો હોવા છતાં, એટલે ગામનો સરપંચ પણ આદિવાસી હોય, ધારાસભ્ય પણ આદિવાસી હોય, સાંસદ પણ આદિવાસી હોય, અધિકારી પણ કાં તો આદિવાસી હોય, અને છતાંય જો એ વિસ્તાર પછાત અવસ્થામાં જીવી રહ્યો છે તો અનામત વધારવાની નહીં, માનસ બદલવાની જરૂર છે. નમસ્કાર.